સમગ્ર ગુજરાતમાં આજે અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ધરણાના કાર્યક્રમનું આયોજન સમગ્ર ગુજરાતભરમાં પ્રદેશ પ્રમુખ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની આહવાન અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા અગ્નિપથ કાયદા વિરુદ્ધ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. હાલ કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડર સૈનિક ફોર્સ CRPF જેવા આર્મીમાં નોકરી માટેના નવા કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને જૂનો કાયદો રદ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાનું નામ અગ્નિપંથ રાખવામાં આવ્યું છે. આ કાયદાને લઈને ઘણા રાજ્યોમાં તોફાનો પણ અગાઉ થયા હતા, રોડ પણ જામ કરાવવામાં આવ્યા હતા, ટ્રેનો પણ સળગાવવામાં આવી હતી, જેમાં હાલ ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અગ્નિપથ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આજરોજ શહેરા સેવા સદનના ગેટ પાસે મૌન રહી ધરણા કાર્યક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગૌતમલાલ પંડ્યા AICC ઇન્ચાર્જ 124 શહેરા વિધાનસભા માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા તાલુકા પ્રમુખ EP પટેલ, મહામંત્રી નટુભાઈ, દુષ્યંતસિંહ ચૌહાણ, યુવા મોરચા પંચમહાલ મહામંત્રી અશોકભાઈ તથા અન્ય કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અગ્નિપથ કાયદાનો વિરોધ કરી અને તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. જે યુવાનો છે, જે જવાનો તૈયાર થવાના છે, તેમના માટે જે કાયદો લાવવામાં આવ્યો છે, જે 4 વર્ષની નોકરીનો જે કાયદો કરવામાં આવ્યો, જેમાંથી બાકીના 4 વર્ષ પૂર્ણ કરી અને 25% અગાઉ લઈ જવાના અને 75% તેમાંથી બાકાત કરવામાં આવશે અને તેઓને નોકરીમાંથી વિમુક્ત કરવામાં આવશે, જેને લઈને સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ તેનું સમર્થન આપી અને યુવાનોને જે જવાનો જે તૈયાર થવાના છે સેનાની ભરતી માટે, તેવા તમામ સેના ભરતીના યુવાનોને સપોર્ટમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી અને જે નવો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે, જે હાનિકારક ગણાવી અને તેને રદ કરવાની માંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. જે દિવસે કાયદો રજૂ કરવામાં આવ્યો તે દિવસથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે અને હજુ પણ વિરોધ ચાલી જ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ કૃષિ કાનૂનના 3 કાયદા પારિત કરવામાં આવ્યા હતા, જેનો વિરોધ કિસાનો 1 વર્ષ સુધી કર્યો હતો અને તેને અંતે રદ કરવો પડ્યો હતો. ત્યારે આ નવો કાયદો જે જવાનો માટે તૈયાર કરવામાં આવ્યો છે, અગ્નિપથ 4 વર્ષની નોકરીનો, તે કાયદો રદ કરવામાં આવી તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરી ધરણા કાર્યક્રમ ઠેર ઠેર યોજવામાં આવ્યા હતા. અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા જગદીશભાઈ ઠાકોર સાહેબની સૂચના અનુસાર અત્યારની BJP સરકારે જે નવયુવાનો માટે અગ્નિપથ યોજના કરી ને એને અંતર્ગત 4 વર્ષની નોકરી લશ્કરી ભરતી તરીકે એમને નિયુક્ત કરી અને 4 વર્ષ પછી એમને રિટાયર કરી દેવામાં આવે, આ નાની ઉંમરે જે ભણવાનો સમય છે એને કારકિર્દી તૈયાર કરવાના દિવસો છે, એ સમય દરમિયાન એને દેશની સરહદ ઉપર 4 વર્ષ ફક્ત મોકલી અને રિટાયર કરી પછી એની જિંદગી સાથેના જે ક્રીડા કરતા હોય એ રીતની આ ભરતીનું આયોજન કરેલ છે. એના વિરોધની અંદર સમગ્ર ભારતની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા જે કાર્યક્રમો આપવાના નક્કી કરેલા છે એના અનુસંધાને આજે 124 શહેરા વિધાનસભાની અંદર અમારા પ્રભારી શ્રી ગૌતમલાલ પંડ્યા સાહેબ, જે 124 વિધાનસભાની અંદર નિયુક્ત કરવામાં આવેલા છે પ્રભારી તરીકે, એમની રાહબારી હેઠળ અને અમારા જિલ્લા પ્રમુખ, ગુજરાત રાજ્યના પ્રમુખ એમની સૂચના અનુસાર આજે 124 વિધાનસભા શહેરા મથકે અમે આ યોજનાનો સખતમાં સખત વિરોધ કરી મૌન ધારણા કરી આ કાર્યક્રમને અમે બિરદાવેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભાજપ સરકારના શાસનની અંદર જે આમ જનતાને ખૂબ જ અસહ્ય મોંઘવારીની જે પીડા આપી છે, શિક્ષણ પણ કથળી ગયું છે દેશની અંદર,
આરોગ્યની સુવિધાઓ નથી, દેશની અંદર યુવાઓને બેકાર બનાવવામાં આવ્યા છે, કંપનીઓ પણ વેચેમારી છે, કંપનીઓની અંદર સ્થાનિક લોકોને નોકરી મળતી નથી, આવી અનેક સમસ્યાઓ. બીજી બાજુ વરસાદ પણ અનિયમિત પડે છે, ત્યારે ગામડાની અંદર જે વરસાદી ખેતી ઉપર આધારિત ખેડૂતો છે એમની દશા તો બહુ દયનીય બની ગઈ છે. આવા સંજોગોની અંદર સરકારે આવા ખેડૂતોને અને આવા વિસ્તારોને અત્યારે નિસહાય રીતે છોડી મૂક્યા છે રઝળતા ઢોરની માફક. ત્યારે અમારો એક જ આદેશ છે કે સરકાર આ તમામ સુવિધાઓ પૂરી પાડે અને અગ્નિપથ યોજના છે એ તાત્કાલિક એનો અમલ પાછો ખેંચે અને વર્ષોથી જે કોંગ્રેસ સરકારના વખતની અથવા તો આઝાદી પછીથી જે પ્રતિક્રિયા ચાલતી હતી અને જે લશ્કરની અંદર જોડાયેલો સૈનિક એ 18 વર્ષે કે 22 વર્ષે કે પછી એની 58 વર્ષની ઉંમરે જે રીતે કેટેગરી પ્રમાણે રિટાયર થતા હતા એ રીતની ભરતી થાય એવી અમારી તમામ કાર્યકરો અને શહેરા વિધાનસભાના કાર્યકરો દ્વારા અમારી લાગણી છે. આજરોજ સમગ્ર ભારત દેશમાં જે રીતે અગ્નિપથ યોજના ભારત સરકાર ભાજપની સરકારે જે રીતે યુવાનોને મજાક બનાવીને અગ્નિવીર બનાવવા માટે આ યોજનાને લોન્ચિંગ કરી અને યુવાનોને ભર જવાનીમાં જ એક 56 વર્ષે રિટાયર્ડ થતા હોય તો 22 વર્ષે 24 વર્ષે યુવાનોને રિટાયર્ડ કરવાની આ મજાક ભરી એક યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવી છે, ત્યારે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા AICC માંથી દરેક રાજ્યમાં દરેક વિધાનસભા વાઇઝ આજે મૌન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. અમારા ગુજરાત રાજ્યના માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબના આદેશ અનુસાર 182 વિધાનસભામાં વિધાનસભા વાઇઝ અમે આજે ધરણાનો કાર્યક્રમ હતો, જેમાં અમારા 124 શહેરા વિધાનસભા મતવિસ્તારમાં અમે શહેરા મામલતદાર ખાતે અમે અમારા યુવાનો માટે અમારા આ જે પણ પડતર પ્રશ્નો માટે યુવાનોને જે બેરોજગારી છે એમના પ્રશ્નોને લઈને અમે આજે શહેરા વિધાનસભા ખાતે ધરણાનું આયોજન કર્યું હતું. અને આ ધરણાના આયોજનથી અમે મેસેજ આપવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીને કે યુવાનો સાથે મજાક કરવાનું બંધ કરે. અમારા ભારતના અને ગુજરાતના યુવાનોને એટલી બધી બેરોજગારી અત્યારે 7 થી 8 વર્ષમાં આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, કોઈપણ જાતના રોજગારો મળતા નથી અને તેમજ પણ મા ભૂમિની રક્ષા માટે જે શહીદ થતા હોય એવા વીરો જે યોદ્ધાઓ એમની પ્રાણની આહુતિ આપવા માટે જો દેશ માટે મરી મટવા માટે આર્મી હોય, SRP હોય, CRP હોય, F હોય આ બધામાં જતા હોય ત્યારે એમની સાથે મજાક ભર્યું આ એક યોજના લાવી અને 4 વર્ષ માટે એમની જોડે મજાક કરી અને નિવૃત્ત કરવાની આ યોજનાને અમારી કોંગ્રેસ પાર્ટી વખોડી રહી છે અને વહેલી તકે આ યોજનાને નાબૂદ કરી અને જૂની યોજના કાયમી લાગુ કરવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ. આપનું નામ હતું? દુષ્યંતસિંહ ચૌહાણ, 124 શહેરા વિધાનસભા ઉમેદવાર.